સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. આ તમારા મનને ફક્ત એક ભગવાનનું નામ જ એમાં રાખી શકે, બાકી તો આ મન છે ને પુનિત મહારાજ એવું કે આ મન પૂંછડી જેવું છે. કેની પૂંછડી? ધજાની પૂંછડી. આમ ફર 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 ફરે રાખે ને. મન આય બેઠા હોય તત્કાલ રસોડામાં પૂકી જાય, ભેંસો પાસે પહોંચી જાય, ગાયો પાસે પહોંચી જાય, વાડીએ પહોંચી જાય. પુનિત મહારાજ તો ત્યાં સુધી કહે છે, ધજાની પૂંછડી જેવું રે પ્રભુજી મન એવું છે. 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 મંદિરની ઉપર ધજા હોય ફર 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 ફરે રાખે, સ્થિરતા એને ગમે નહીં. પુનિત કહે છે, સંત પુનિત, સ્થિરતા એને ગમે નહીં, ફરકવાની ટેવ. અને માણ કથામાં બેસીને પાણી રાખ ભરીએ ને, જેમ કે વાસણમાં પાણી ભરે કોઈ આવીને ઢોળી જાય ને, એ માણ કથામાંથી કંઈક ભેગું કર્યું હોય ને કે પાછું મન ભાગી જાય. એટલે હે દેવ કંઈક દયા કરો, આવું મન છે. સ્થિરતા એને ગમે નહીં ને ફરકવાની ટેવ, સ્થિરતા એને ગમે નહીં ને ફરકવાની ટેવ, સ્થિરતા એને ગમે નહીં ને ફરકવાની તે, સ્થિરતા એને ગમે નહીં ને ફરકવાની તે. પાણી ભરેલું ઢોળે નાખે, પાણી ભરેલું ઢોળે નાખે, દયા કરો ને દે. ધજાની પૂંછડી જેવું રે પ્રભુજી મન એવું છે. ધજાની પૂંછડી જેવું રે પ્રભુજી મન એવું. બરાબર નામ સ્મરણમાં જંપ વળે ને, ભગવાન નું બરાબર નામ લેતા હોય ને, ત્યાં અંદર થી અજંપો થાય. ઓ નબળા નબળા વિચાર આવે, હાલ ને આ છોડી દઉં, તારા ચરણમાં તાર જોડું ને. આપણે કેમ લાઈટ ના થાંભલામાં આમ તાર જોડીએ, ચેકિંગ વાળા આવીને કેમ કાપી નાખે, એમ ભગવાન તારા ચરણમાં તાર જોડું ને, ત્યાં વચમાં મૂકે કાપ. નામ સ્મરણ માં જંપ વડે ત્યાં કરે અજંપો આપ, નામ સ્મરણ માં જંપ વડે ત્યાં કરે અજંપો આપ, નામ સ્મરણ માં જંપ વડે ત્યાં કરે અજંપો આપ, નામ સ્મરણ માં જંપ વડે ત્યાં કરે અજંપો આપ. તારા ચરણ માં તાર જોડો ત્યાં, તારા ચરણ માં તાર જોડો ત્યાં, વચમાં મૂકે કાપ. ધજાની પૂંછડી જેવું રે પ્રભુજી મન એવું છે. 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 કહે છે કે બધાની સાથે મેળ મળે, આખા ગામમાં બધા સાથે મેળ મળે, પણ એક મન સાથે જ મેળ ન મળે. મનને ધાર્યું ન લઈ જઈ શકીએ, ખરા વખતે રિસાઈ બેસે, તાણે જ રિસાઈ જાય. અને આ બીજા બધાના વેણ કવેણ બીજા માણસો સાંભળે, પણ મન કોઈનું વેણ કવેણ સાંભળે નહીં. પુનિત કહે છે, બધાની સાથે મેળ મળે પણ મન ના લાવે મેળ, બધાની સાથે મેળ મળે પણ મન ના લાવે મેળ, એ બધાની સાથે મેળ મળે પણ મન ના લાવે મેળ, બધાની સાથે મેળ મળે પણ મન ના લાવે મેળ. ખરે વખતે રિસાય બેસે, ખરે વખતે રિસાય બેસે, જુવે ન મેળ કવે. ધજાની પૂંછડી જેવું રે પ્રભુજી મન એવું છે. ધજાની પૂંછડી જેવું રે પ્રભુજી મન એવું છે. અને છેલ્લા વાક્યમાં પુનિત કહે કે પુનિતની આ બહુ અરજીઓ છે, મનને કાબુમાં લઈ આવવું હોય તો ભગવાનનું નામ એક જ છે, તો જ મન કાબુમાં આવે. ભગવાનનું નામ લેવા બેસો ને ખરા વિચાર આવે તો આવવા દો, કારણ કે જેનો જન્મ થશે એ જ મરશે. ખરા વિચારનો જન્મ થશે તો એ જશે, બાકી જો ભેગા કરી રાખશો ને બોજો વધી જશે. એટલે નામ લ્યો, એનાથી જ ભગવાન કહે છે પુનિત કે તમારું મન કાબુમાં રહે, વહેલી તકે લક્ષ્યમાં લે, ને નાથ તમારા હાથમાં છે, અર્જુન નાથ તમારા હાથમાં છે, એટલે નામ લ્યો. પુનિતની બહુ અરજી મનમાં
માટે છે નામ પુનિતની બહુ બહુ અરજીઓ મન માટે છે નામ પુનિતની બહુ બહુ અરજીઓ મન માટે છે નામ પુનિતની બહુ બહુ અરજીઓ મન માટે છે નામ વહેલી તકે લક્ષ્મણ લેજો વહેલી તકે લક્ષ્મણ લેજો નાથ તમારે ગજાલી પૂછડી જેવું રે પ્રભુજી માન એવું છે કારણ કે ઘડીક માં મન પટેલ બને અને ઘડીક માં મન બને દાસી ઈ મનડા નો કોઈ સંગ કરશો નહીં મનડું છે જાની પૂછડી જેવું રે પ્રભુજી માન એવું છે જાની પૂછડી જેવું રે પ્રભુજી માન એવું છે એટલે મન પ્રમાણે ચાલશો ને તો દુખી થશો એટલે આ મનને કાબુ રાખવા માટે કપિલજી આખી ગીતાજી બનાવી અદ્ભુત છે કપિલ ગીતા કહે છે કે માં કહે છે કે હે પ્રભુ દીકરાને ભગવાન કહે છે સુખ ઈચ્છો તો હંમેશા દુઃખ આવે કારણ કે માં સુખની ઈચ્છા કોઈ દિવસ ન કરી સુખની ઈચ્છા કરશો દુઃખ આવશે આવશે ને આવશે સુખને ભોગવવું નહીં કારણ કે આ ઇન્દ્રિયો છે ને એને કોઈ દિવસ સંતોષ થશે જ નહીં ગમે એટલું તમે આપો બે રોટલાની પાંચ રોટલાની પચાસ રોટલા આપો તો ખાઈ જાય આ ઇન્દ્રિયોને સુખ નથી કારણ કે માં આંખને ભગવાન તમને ચશ્મા આપી દે તમને આંખ નબળી કરી નાખે સમજ્યા હવે મારે દુનિયામાં કંઈ જોવાનું નથી મારે આંખ બંધ કરી જવાની છે પણ લોકોને આ ઇન્દ્રિયને એટલો બધો સંતોષ નથી કે એ આંખ નબળી પડે તો ચશ્મા પહેરી લે નંબર કઢાવી લે અરે માણસના દાંત પડી જાય ભગવાન કહે કે હવે તું ભગવાનનું ભજન કર ખાવામાં રૂચિ ન રાખ બત્રી ન ખાવી આવે સંતોષ નથી કાન સાંભળવાનું બંધ કરી દે કોઈની નિંદા કોઈની વાતો ન સાંભળ સબસે બડા યહી હે રોગ ક્યા કહેંગે લોગ આખી દુનિયાની વાતો સાંભળની ભગવાનમાં લીન રે તમારા કાનમાં બેરાસ આપી દે તો તમે પાછું બેરા મીટર ન ખાવ સંતોષ નથી ઇન્દ્રિયોને એટલે સાબુ લેવા જવું હોય ને ભગવાન વાળ કાઢી લે ને કે હવે વાળની ફેશનમાં તું ન રે તાલ પાડી દે તો હવે વીક ન ખાવે સફેદ વાળ હોય તો કાળા વાળ કરે ઇન્દ્રિયોને સંતોષ નથી એટલે તમારે સાચું સુખ જોતું હોય ને તો એ ભગવાનના ધામમાં છે અને ભગવાનના ધામમાં સાચું સુખ જોતું હોય ને માં તો સાચું સુખ જોવું હોય તો કોઈ સંન્યાસી પાસે જાઓ કોઈ સંત પાસે જાઓ અને કહે કોઈ સંત પાસે તો કે હા આ સંતના લક્ષણો મારે ઓળખવા કેમ કે આશાને સંત કહેવાય સંતના લક્ષણો બતાવે છે જે સહન કરવા વાળો હોય એને સંત કહેવાય જેના સંગથી આવે વાસનાઓનો અંત એને કહેવાય સંત શાંતિ પમાડે તેને કહેવાય સંત જે અનંત છે તેને કહેવાય સંત જેનામાં કઈ ન હોય તંત એને કહેવાય સંત વૃંદાવનમાં આ રામચરિત માનસ લખવા વાળો સંત એટલે તુલસીદાસ જમવા માટે બેઠા ને જયારે પીરસવા માટે આવ્યા એટલે ત્યાં પાસે પતરાવડી હતી નહીં ને કહ્યું કેમાં લેશો ખીર ને ત્યારે કોઈ સંતનું પગર ખુલે કહ્યું કે આમાં પધરાવી દો ને હું આમાં લઈ લઈશ આને કહેવાય સંત જેનો સરળ સ્વભાવ જેના મનમાં કોઈ કુટિલાઈ નહીં જેને લોભ નહીં જેના જીવનમાં સદાય સંતોષ છે એને કહેવાય સંત સરળ સ્વભાવ મન કુટિલાઈ કે જથા લાભ સંતોષ સદા અને આ સંતોની વ્યાખ્યા નાભાજીએ કરી છે 539 539 ચરિત્રો છે કોઈને એમ થાય કે વારંવાર અર્જુનનાથ બાપુના ઓલામાં કથા છે અર્જુનનાથ બાપુને તો ફરક નથી હું એના વખાણ કરું કે નિંદા કરું એને શું ફરક એ તો વાં બેસીને જતા રહે એ ક્યાંય બેઠા છે કે એને હું સારું લગાડવા માટે બોલું પણ મેં નહીં પણ નાભાજીએ પણ સંતોના ચરિત્રો ગાયા છે એક નાભાજી એક આંધળો 5 વર્ષનો દીકરો અને હનુમાન વંશમાં જેનો જન્મ દક્ષિણનો બ્રાહ્મણ
એના માતા પિતાએ 5 વર્ષના આંધળા બાળકને જંગલમાં મૂકી દીધો કે આને ક્યાં હાચવવું. ને આંધળો બાળક ફરતો હતો ને એમાં 2 સંતો નીકળ્યા. એક સંતનું નામ હતું અગ્રદેવજી, બીજાનું નામ હતું કિલ્હદેવજી. આ બંને લોકો નીકળ્યા ને એણે આ નાના એવા બાળકને એકલો જંગલમાં જોયો. 5 વર્ષનો આ બાળક, બાળકને કહ્યું, ભાઈ ક્યાંથી આવે છે ને તારે ક્યાં જવું છે, તું કોણ છે? 3 પ્રશ્ન પૂછ્યા ને. એટલે આ નાભાજી જે આંધળો બાળક હતો એણે કહ્યું કે ગુરુજી, આખા જગતના આ જ પ્રશ્નો છે. આખા જગતમાં કોઈને ખબર નથી કે આપણે ક્યાંથી આવ્યા, ક્યાં જવું, ને આપણે કોણ છીએ, કોઈને ખબર નથી. આ પ્રશ્ન સાંભળ્યો ને આ સંતને કંઈક કરુણા આવી ગઈ. એટલે હાથમાં જલ લઈને કહ્યું કે બાળક, તું જોઈ શકતો નથી ને, તું અંધ છે, તારા મા બાપ તને છોડી ગયા ને. તો કહા હાથમાં જલ લઈને અગ્રદેવજીએ કહ્યું કે પરમાત્મા, મારી તપસ્યાનું કંઈ પણ ફળ હોય ને તો આ બાળકને મળે. જેવું જ પાણી છાંટ્યું ને આંખની રોશની આવી ગઈ, છોકરો દેખતો થઈ ગયો. એ સમય નાભાજીએ અગ્રદેવજીના પગ પકડી દીધા કે હવે બસ, મને આંખો આપીને તમે મારા સદગુરુ, તમારી સેવા જ મારું જીવન. ને આખી જિંદગી સેવા કરી. એટલા બધા ગુરુજી પ્રત્યે, એટલા બધા અગ્રદેવજી પ્રત્યે નાભાજીનો પ્રેમ કે 1 મિનિટ ગુરુજીથી અલગ ન પડે. ગુરુજી સુવે પછી સુવે, ગુરુજી ઉઠે પેલા ઉઠે, રાત્રે ગુરુજીના પગ દબાવીને સુવે, એટલી બધી સેવા કરે. ગુરુજી જમતા હોય તો એક વાય વેંજણો લે, પંખો લે, આમાં પંખો નાખે. ગુરુજી માનસિક સેવા કરતા આંખ બંધ કરી અને કૃષ્ણ કનૈયાને નવડાવે, ધોળાવે, ભોગ લગાડે, બધી માનસિક સેવા કરે. એક દિવસ માનસિક સેવા કરતા હતા આ નાભાજી, આમ પંખો નાખતો હતો ને એ સમયે આ અગ્રદેવજીનો કોઈ શિષ્ય હતો ને વેપારી, એ ભવંડરમાં ફસાણો સમુદ્રમાં, ત્યાંથી રાળ નાખી, હે ગુરુદેવ મને બચાવો, મને બચાવો. અને આ સમયે બરાબર ભગવાન કૃષ્ણને માનસિક સેવામાં, માનસિક સેવા કરતા હતા, ભગવાનને મુગુટ ધારણ કરી અને હાર ચડાવવા જતા હતા ને, ત્યારે અવાજ આવ્યો એટલે 1 મિનિટ માટે રોકાઈ ગયા. આમ હતા ધ્યાનમાં, પણ 1 મિનિટ માટે રોકાઈ ગયા, આંખ ખુલી ગઈ. એ સમય નાભાજીએ સંકલ્પ કર્યો કે મેં જીવનભર મારા ગુરુની સેવા કરી હોય તો મારા ગુરુજીના સેવાના પુણ્યના કારણે મારો ગુરુભાઈ સમુદ્રમાંથી બચી જાય. ને એ જ ક્ષણે ભવંડર શાંત થયું ને ગુરુભાઈ બચી ગયા ને. નાભાજી કહે, ગુરુજી હવે તમે મુગુટ અને હાર ચડાવી દો ભગવાનને. આ તો ધ્યાનમાં બેઠા હતા, ધ્યાનમાં આવેલી સ્થિતિ એનો શિષ્ય ઓળખી ગયો ને. કહ્યું કે તને કેમ ખબર પડી કે હું સેવામાં ત્યાં પહોંચ્યો હતો? હવે નાભાજી મારી તને પ્રાર્થના છે કે ભગવાનના ચરિત્રો બધાય લેખા, પ્રહલાદના, ધ્રુવના લેખા, પણ કળિયુગના સંતો છે ને એ તું આંખે જોઈ શકે છે, કળિયુગના સંતોનું વર્ણન કર. અને નાભાજીએ જે કળિયુગના સંતોનું વર્ણન કર્યું ને એ ગ્રંથ બીજો કોઈ નહીં, ભક્ત માર નામનો ગ્રંથ, 539 સંતોના ચરિત્ર છે. ભવિષ્ય પુરાણ છે ને એમાં તો લખેલું છે, ભવિષ્ય પુરાણમાં આગળ કેવા કેવા સંતો થશે, કયા કયા ગામમાં થશે એનો ઉલ્લેખ છે. એટલે તમે સંતોને વાસ્તવિકમાં ઓળખી શકો. નરસિંહ મહેતાનું જીવન છે, કેટલાના મીરાબાઈના જીવન છે. ભવિષ્ય પુરાણ ક્યારેક વાંચજો, તમને ખબર પડે. કારણ કે સંતો તો કેવા હોય છે, જે ઝૂકે પ્રભુના પ્રેમમાં, પ્રેમ ભક્તિમાં, પ્રેમ ભક્તિની રાહમાં જાય, જીવન સંગ્રામમાં જેનું મસ્તક પરમાત્માના ચરણોમાં ઝૂકી રહીને, એવા સંતોની વાત છે. શાંતિ પમાડે તેને સંત કહીએ, શાંતિ પમાડે તેને, એના દાસના દાસ થઈને રહીએ, એના દાસના દાસ થઈને રહીએ. તિતિક્ષવહ કારુણિકા સુહદ સર્વદેહિના, અજાત સત્વા શાંતઃ સાધવા સાધુ. શાંતિ પમાડે એને સંત કહેવાય. તમને જેની પાસે બેસીને 2 મિનિટ માટે શાંતિ મળી જાય એને સંત કહેવાય, એને સાધુ કહેવાય. જેનામાં કોઈ તંત ન હોય, ખોટા ફંદા ન કરતો એવો તંત ન હોય એને કહેવાય સંત. સંતની વ્યાખ્યા, જે સાધુ જીવન જીવે એને સંત કહેવાય, એને સાધુ કહેવાય. જે સીધું જીવન જીવે એને સાધુ કહેવાય. જે સાબુ જેવું જીવન જીવે ને એને સંત કહેવાય. સાબુ બધાનો મેલ કાઢે, પણ સાબુનું સ્થાન હોય ક્યાં ખબર છે? ચોકડીમાં ઉપર.
એમ કથા કરાવે બધાને જ્ઞાન મેળવે, પણ ઈ આઈ નો હોય ઈ વા વડલી પાસે આમ ક્યાંક હોય, જેને જરાય પડી જ ન હોય કે આ મારા લીધે થાય છે, મારા આદેશ દે કે હું કરાવડાવું છે, એને કહેવાય સાધુ. સાધુ ની વ્યાખ્યા આ છે. સમતાશીલ સુજાન એતે લક્ષણ સંત કે કહત કબીર તું જા. નામ અમૂલ મારા ગુરુએ બતાવ્યું, નામ અમૂલ મારા ગુરુએ બતાવ્યો, એ તો ચોટ્યું છે માર હૈયે, એ તો ચોટ્યું છે માર હૈયે. મેં તા નરસિંહની આ વાણી છે સારી, એ પછી શામલા ને શરણે દઈએ, શાંતિ પમાડે તેને. લક્ષણો બતાવ્યા, માં આવો જે પુરુષ હોય ને એને તમારે સંત માનવો, જે તિતિક્ષવા સહન કરતો હોય, જે કરુણ હૃદયનો હોય, બધાને પોતાના માનતો હોય, એને સાધુ પુરુષ કેવો, અને માં એની પાસે જશો ને તમને આત્મ જ્ઞાન પ્રાપ્ત થશે. ને કહે સાત મિલે પુનિમાત મિલે સુખ બાત મિલે યુવતી સુખદાઈ ને રાજ મિલે ગજ બાજ મિલે સબ સજ મિલે મન મન ચિત પાઈ લોક મિલે પર લોક મિલે વિધિ લોક મિલે વૈકુંઠ મે જાય સુંદર કહે સુખ મિલે પણ સંત સમાગમ દુર્લભ પાઈ શાંતિ પમાડે તેને સંત કહીએ શાંતિ પમાડે તેને સંત જેની પાસે શાંતિ મળે એને સંત કહેવાય. અને કપિલ ગીતામાં કપિલ જેની માને કહે માં સ્વધર્મા ચરણમ શક્ત્યા વિધર્માચ નિવર્તનમ દેવા લબ્ધેન સંતોષ આત્મવિચરણાર્ચનમ. માં શક્તિ પ્રમાણે સ્વધર્મનું પાલન કરવું, શાસ્ત્ર વિરુદ્ધનું કાંઈ પણ ન કરવું, અને પ્રારબ્ધ અનુસાર જે પણ મળે ને એમાં સંતોષ રાખવો, અને આત્મજ્ઞાનીઓનું અર્ચન કરવું, આત્મજ્ઞાનીઓને માનવા. અને માં સાચું તપ તો એને કહેવાય કે આપણા તપથી કોઈ તપવું ન જોઈએ ને, આપણા હાથથી કોઈ દુઃખી ન થાય ને, એ સૌથી મોટું તપ છે. અને કહે માં કહે કે દીકરા સ્વર્ગ અને નર્ક છે, બધા વાતો કરે કે સ્વર્ગ નર્ક આપણો પ્રશ્ન, માએ પૂછી લીધું, કહ્યું કે હા માં સ્વર્ગ અને નરક છે. અત્ર એવ નરક સ્વર્ગ ઇતિ માતા પ્રચક્ષતે. માં સ્વર્ગ અને નર્ક અત્ર એવ અહીં જ છે, કારણ કે તમે યાતના ભગવાન તમને દુઃખ પડે ને એ નરક છે, અને તમને સારું સુખ મળે ને એ સ્વર્ગ છે. તમે કોઈ પવિત્ર માણસના ઘરે, કોઈ સારા માણસના ઘરે સુખેથી જીવન જીવતા હોય સ્વર્ગ છે, અને તમે કોઈ ગરીબ માણસના ઘરે શરીરમાં બધી જગ્યાએથી હાડકાઓ ભાંગી ગયા હોય, પથારીમાં પડ્યા હોય, મળમૂત્ર પેશાબ બધું ખાટલામાં થતું હોય ને, ઈ નરક સમજવા. તાત સ્વર્ગ યપવર્ગ સુખ ધરીય તુલાયક અંગ તુલન તાહી સકલ મિલી જો સુખ લવ સતસંગ. સાહેબ સામાન્ય વ્યાખ્યા કરીએ ને તો તમારા ગામમાં કોઈ સંત રહે તો એને સ્વર્ગ સમજવું, ને સંત વિનાનું ગામ થઈ જાય એટલે નરક સમજવાનું. આની કોઈ મોટી વ્યાખ્યા છે નહીં. એક કોઈ રાજા નીકળ્યો, સ્વર્ગ નરક કોને કહેવાય, એક કોઈ સાધુ પાસે જઈને બોલ્યો, ને સાધુને તલવાર લઈને તલવાર સાધના સાધુને હલાવ્યો, એ સ્વર્ગ કોને કહેવાય. સાધુએ જોઈ હસવા માંડ્યા, પાછી આંખ બંધ કરીને પાછા બેસી ગયા, એટલે ઓલા તલવાર ઉગામી કે હવે મારી નાખીશ, બોલ સ્વર્ગ કોને કહેવાય. કહ્યું કે રાજા આ તું એક ભગવાનનું નામ લઈને લીન થઈ ગયો, એને આવીને તું માર, આને કહેવાય નરક. અને સમજી ગયો આવો રાજા, તલવાર પાછી જ્ઞાન કરી, એટલે કહ્યું કે આને કહેવાય સ્વર્ગ. તું જ્યારે સાધુને મારવા આવ્યો ત્યારે એને નરક કહેવાય, ને પાછી તલવાર જ્ઞાનમાં રાખી દીધી ને, આને સ્વર્ગ કહેવાય. એ માટે સાધુ તેરો સંગડો ન છોડું મેરેલા. I'm
हे लागी रे मेरा राम ये हो यू यू मैं तो जा पुरुष अने स्त्री बन्ने द्वारा जे रज अने रेतस नी उत्पत्ति छे ने एक रात्रि व्यतीत थी जाय ने एटले जे एना बेक्टेरियाओ छे ने गांठ थी जाए केवड़ी गांठ थी जाए तो के एक रात्रि व्यतीत थे तो कलल थी जाए कलल एटले हाथ में पानी लियो ने आम पछाड़ी दियो ने एक टीपू पानी वधे ने एने कलल कहवाय एक रात्रि नी गांठ कलल जेवड़ी थाय पांच रात्रि व्यतीत थाय ने एटले परपोटा जेवड़ी थाय परपोटा जेवड़ी अने ए जीव दस दिवस नो थाय एटले बोर जेवड़ो थाय એ જીવ 20 દિવસનો થાય એટલે ઈંડા જેવડો થાય અને એ જીવ એક માસનો થાય ને એટલે ઈંડામાંથી પહેલું વહેલું જો કંઈ નીકળતું હોય તો એ માથું છે પહેલું વહેલું માથું નીકળે એટલે ભગવાન પાસે જઈએ ને તો આપણે પહેલું વહેલું માથું નમાવવું આ પદ્ધતિ છે પગે લાગવા ભગવાનને પગે આમ જઈને ન લગાય ભગવાનને તો પગે લાગવું હોય તો માથું અહીંયા નમાવવું જ પડે પહેલું આ ભગવાનને પગે લાગવાનો નિયમ છે કોઈ અધિકારી પાસે જાઓ ને તો અધિકારી પાસે જાઓ ને તો ફક્ત આમ હાથ જ જોડવાના હોય એને પગે લાગવાનું ન હોય નમસ્તે એનાથી પછી કોઈ સંત પાસે જાઓ કોઈ બ્રાહ્મણ પાસે જાઓ ત્યારે બે હાથ જોડીને માથું નમાવવાનું અને ભગવાનના મંદિરે એમ ના હાલે ત્યાં બે હાથ જોડી માથું નમાવું ત્યાં તો માથું નમાવવું જ પડે આમ અડાડી જ દેવાનું જમીનને અને ક્યાંક દેવત્વની મૂર્તિને મંદિરે જાવ ત્યારે તો દંડવત આખું શરીર ભગવાનને અર્પણ કરી દેવું એ દંડવત પ્રણામની નિશાની છે સૂઈ જાવું ભગવાન તે જ આપેલું છે એટલે આપણે ભગવાનને માથું નમાવીએ છીએ એટલે તો કોઈ સંતોએ કહ્યું છે કે તું બધાને માથું નમાવતો જા ને એ રીતે બે માસ થાય એટલે પહેલા વહેલા હાથ આવે ને પછી પગ આવે એટલે હાથ અને પગ બીજા નંબર પહેલા માથું આવે પછી બીજા માસમાં હાથ અને પગ આવે જીવને એટલે તો તમને અમે કહીએ છીએ કે તમે તાલી પાડો ભગવાને બીજા નંબરની વસ્તુ હાથ આપ્યા છે બાકી જો તાલી નહીં પડો તો લખવા થતાંય વાર નહીં લાગે કે ભગવાન કે આ કંઈ ઉપયોગ તો કરતો નથી જે મશીન ઉપયોગમાં ન લ્યો એમને બગડી જાય હરે પ્રેમ ભક્તિ ના રાહમાં જીવન સંગ્રામમાં જુકે પ્રભુના પ્રેમમાં હરે પ્રેમ ભક્તિ ના રાહમાં જીવન સંગ્રામમાં જુકે પ્રભુના પ્રેમમાં પ્રેમ ભક્તિ ના રાહમાં જીવન સંગ્રામમાં તુકે પ્રભુ ના પ્રેમમાં હરે પ્રેમ ભક્તિ ના રાહમાં જીવન સંગ્રામમાં તુકે પ્રભુ ના પ્રેમ એ માણસ ઉકી શકે જેના હૈયામાં હરિરસ છલકાતો હોય ને એનું જ માથું નમી શકે જેના મુખેથી ભગવાનનું નામ નીકળતું હોય ને એ માણસ જ ઝૂકી શકે જેની આંખમાંથી પ્રેમના આંસુ વહેતા હોય ને એ જ ભગવાનની આગળ ઝૂકી શકે બાકી ના ઝૂકી શકે એના હૈયામાં હરિ રસ છલકે એના હૈયામાં હરિ રસ છલકે હાલે તેજ મુખે તો યાવન જલકે હાલે તેજ મુખે તો અવન જલકે હાલે પ્રભુ ના પ્રેમમાં હરે પ્રેમ ભક્તિ ના હાથમાં જીવન સંગ્રામમાં તુકે પ્રભુ ના પ્રેમમાં
मा त्रीजो मास आवे ने ए त्रीजा मास मा न खावे रुवाटी आवे ने हाटका अस्थि आवे चौथो मास आवे એટલે માંસ અને ધાતુ આવે પાંચમા મહિનામાં ભૂખ લાગે અને તરસ લાગે અને પછી છઠ્ઠા માસમાં કુખ બદલાવે એટલે પાંચમા માસે આપણે પંચમાસી બાંધીએ એના રક્ષણ માટે હે એના મારો કાટા વાડા એના મારો કાટા વાડા જૂઠા સંસારમાં મોહ માયા ના રાખે આ સંસારમાં સંસારમાં રહેવા છતાં પણ સંસારની બહાર હોય એ પ્રભુમાં ઝૂકી શકે પુનિત કહે છે સશક્ત બની અને એ બાળક જન્મ લે છે અને પછી શિશુ અવસ્થા બાલ અવસ્થા કુમાર અવસ્થા પોગંડ અવસ્થા યુવા અવસ્થા અને છેલ્લે વૃદ્ધાવસ્થા માણસ મરી જાય છે પણ કહેવાનો મતલબ છે આઠમા મહિનાનો હોય ત્યારે એને સો પ્રકારનું જ્ઞાન આવી જાય માના પેટમાં હોય સો જન્મનું જ્ઞાન આવે માના પેટમાંથી બહાર નીકળે ને એટલે બાળક રડે એનો મતલબ છે કે સો જન્મનું જ્ઞાન એને ભૂલાઈ ગયું ને એટલે રડે છે આજના વિજ્ઞાન પાસે જવાબ નથી કપિલ પાસે જવાબ છે કે આ રડે છે એનું કારણ છે કે સો જન્મનું જ્ઞાન હોય અને ડોક્ટરો પણ કહેવો રડે નહીં તો કે ચિતલો ભરો રડાવો બાકી સો જન્મનું જ્ઞાન ભેગું થઈ જશે ને મેમરી લોસ થઈ જશે ગાંડો થઈ જશે એટલે એને વિકૃત ન થાય એટલે ચિત્તો ભરીને રડાવવામાં આવે બધું ભૂલાવી દેવામાં આવે કપિલ કહે કે 24 તત્વોથી આખું જગત બન્યું છે વૈજ્ઞાનિકો કહે 64 તત્વોથી બન્યું છે છેલ્લે વૈજ્ઞાનિકોએ હમણાં સ્વીકાર કરી લીધો કે 24 તત્વોમાંથી આખું જગત બન્યું છે કારણ કે ભગવાનની આ પ્રકૃતિ છે આપણે બધા કપિલને નથી ઓળખતા કપિલે એટલું બધું આપ્યું આપણે ઓળખીએ કોઈ કપિલને આ એટલી મોટું પેલા દિવસે બીજા દિવસે આજ સુધીના કોઈ જગ્યાએ મને બતાવો કે આનું વિવરણ હોય એક કપિલે વિવરણ કર્યું છે પેલા દિવસે બે રાત વ્યતીત થાય પાંચ દસ પેલા હું નીકળે શું આવે શા માટે રડે આ કપિલે આપ્યું છે આપણા બાળકો આઈમ સ્ટાઈલને ઓળખે છે પણ કપિલને નહીં આપણા બાળકો આઈમ સ્ટાઈલને ઓળખે છે પણ કણાદને નહીં જેણે ખેતરમાંથી એક એક કણ ભેગો કરીને તમને ને મને પરમાણુ શું છે એ સમજાવ્યું પણ આપણે પરમાણુના શોધક કોઈ કોઈને પણ પૂછવામાં આવે તો આમાંથી કોઈ એક માણસ એવું ન કહે કે પરમાણુના શોધક કણાદ ઋષિ છે કણાદે શોધ આપી છે કારણ કે કણાદે કહ્યું છે કે જાલાંતરે ગતમ બાલો ય સૂક્ષ્મ દૃશ્યતે રજઃ તસ્ય ષષ્ઠતમો ભાગ પરમાણુ સ ઉદીરયેત પરમાણુ કોને કહેવાય એમ કણાદે કહ્યું તમારું ઘર હોય ને તમારા ઘરમાં બંધ મકાન હોય સૂર્યનું કિરણ પડે એક નળિયું તૂટલું હોય ને એમાંથી સૂર્યનો પ્રકાશ પડે એમાં ઝીણા 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 ટપકા ટપકા હોય ને એ ટપકામાંથી એક ટપકું લેવાનું એને પ્રસરેણું કહેવાય એ ઝીણા ટપકાને પ્રસરેણું કહેવાય એ ઝીણા ટપકાના છ ભાગ કરો
એ છ ભાગમાંથી એક ભાગ રે એને કહેવાય પરમાણુ. રાત્રે તમે તમારી ગાડી લઈને જતા હોય, ગાડીની લાઇટમાંથી આમ રેલા પડે ને એમાં ટપકા 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 જીવા જીવા પડે, એમાંથી એક જીવા જેવું ટપકું લઈ એને પ્રસરેણું કહેવાય. એના છ ભાગ કરો, એનો છઠ્ઠો ભાગ એટલે પરમાણુ. તમે રાત્રે ખેતરમાં પાણી વાળતા હોય ને બેટરી કરો ને, તો બેટરીની લાઇટ પહોંચે એમાં ઝીણા ઝીણા ટપકા ટપકા રહીને એમાંથી એક ટપકું લ્યો એને પ્રસરેણું કહેવાય, એનો છઠ્ઠો ભાગ એટલે એને કહેવાય પરમાણુ.